चलो वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आपणे केमिस्ट्री नी अंदर चैप्टर नंबर 12 कार्बनिक संयोजनों विषय केटली पायानी माहितीनो अभ्यास छे ई करी रह्या छे। આપણે આને થોડુંક આગળ છે એ લઈ જઈએ। જો આપણે અત્યાર સુધીમાં જે ખાસ કરીને કાર્બનિક સંયોજનોની અંદર અભ્યાસ કર્યો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે શરૂઆતમાં કાર્બનિક સંયોજનો ના શુદ્ધિકરણનો અભ્યાસ છે એ કર્યો। કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની કેટલીક પદ્ધતિઓ છે એના વિષયનો અભ્યાસ છે એ આપણે કર્યો। આ શુદ્ધિકરણની પદ્ધતિની અંદર તમને ખ્યાલ હોય તો આપણે ઉર્ધ્વપાતન પદ્ધતિ બરાબર, ત્યાર પછી છે તમને યાદ હોય તો નિસ્યંદન પદ્ધતિ, ત્યાર પછી સ્ફટિકીકરણ પદ્ધતિ, એવી જ રીતે વિભેદી નિષ્કર્ષણ પદ્ધતિ, અને છેલ્લે આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો। દીકરાઓ આ બધી પદ્ધતિઓ જે હતી એ ખાસ કરીને શેના માટે હતી? કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ છે એ કેવી રીતે કરવું એના માટે હતું। કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ પછી આપણે અભ્યાસ કર્યો કાર્બનિક સંયોજનો નું ગુણાત્મક પૃથ્થકરણ, ગુણાત્મક પૃથ્થકરણ બરાબર। કાર્બનિક સંયોજનોના ગુણાત્મક પૃથ્થકરણની અંદર તમને યાદ હોય તો આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, હેલોજન, ઓક્સિજન બરાબર, આ બધા જ તત્વો ની ફરક જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવી। આપણે ગુણધર્મોને આધારે આ બધા તત્વો છે એ હાજર છે કે કેમ એના વિષયનો આપણે ડિટેલમાં અભ્યાસ છે એ કર્યો। આપણે આ બધા ગુણધર્મો બાબતે એવું વિચારતા હતા કે ભાઈ આ બધા ગુણધર્મોની બધા જુદા જુદી પ્રક્રિયાઓ કરતા હતા અને પ્રક્રિયાઓમાં આપણને ચોક્કસ પ્રકારનો રંગ ને ચોક્કસ પ્રકારની માહિતી છે એ મળતી હતી। તો આપેલ સંયોજનમાં આપેલ કાર્બનિક સંયોજન જે તમને આપ્યું હોય એમાં જે તે તત્વ હાજર છે કે કેમ એના વિશે આપણે જોતા હતા બરાબર। આજે હવે આપણે ત્યાંથી આગળ કાર્બનિક સંયોજનોનું ભારાત્મક પૃથ્થકરણ છે એ સમજવાનું। ભારાત્મક પૃથ્થકરણ એટલે શું? ચાલો તો ભારાત્મક પૃથ્થકરણ વિશે છે એ આપણે અભ્યાસ છે એ હવે કરવાનો છે। તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કાર્બનિક સંયોજનો ભારાત્મક પૃથ્થકરણ, ચાલો સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે ભાઈ ભારાત્મક પૃથ્થકરણ એટલે શું। ઓકે, તો માની લો કે તમને પ્રયોગશાળાની અંદર કોઈ પદાર્થ છે એ આપી દેવામાં આવે છે, કોઈ કાર્બનિક સંયોજન છે એ તમને આપી દેવામાં આવ્યું। એ કાર્બનિક સંયોજનની અંદર કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, હેલોજન આમાંથી કોઈ પણ તત્વ છે એ હાજર હોઈ શકે। તો આમાંથી કોઈ પણ તત્વ છે એ કેટલા પ્રમાણમાં હાજર છે? ઓકે, અથવા કેટલા ટકા હાજરી છે બરાબર તે જાણવું એને શું કહેવાય? ભારાત્મક પૃથ્થકરણ કહેવાય। દાખલા તરીકે તમને યાદ હોય તો તમે ચેપ્ટર નંબર 1 ની અંદર છે એ તત્વોનું ટકાવારી પ્રમાણ છે એ શોધતા હતા। તત્વોનું ટકાવારી પ્રમાણ જે છે એ તમે શોધતા હતા, કેવી રીતે શોધતા હતા હું તમને કહું કે ભાઈ દાખલા તરીકે H2O હોય તો એમાં હાઇડ્રોજનની ટકાવારી કેટલી અને ઓક્સિજનની ટકાવારી કેટલી? યસ, આમાં હાઇડ્રોજન છે એ કેટલા ટકા હાજર છે પાણીના અણુની અંદર અને ઓક્સિજન છે એ કેટલા ટકા હાજર છે? માની લો કે આપણે આ શોધવું છે તો તમને બધા તમે શું કરતા હતા કે ભાઈ જે પદાર્થ આપવામાં આવ્યો હોય એનું આણ્વીય દળ લેતા હતા કે ભાઈ પાણી છે એનું આણ્વીય દળ કેટલું છે? તો કે 18 ગ્રામ પ્રતિ મોલ,
હવે આ 18 ગ્રામ પ્રતિ મોલ ની અંદર છે ઈ તમે જોવા જાવ તો હાઇડ્રોજન છે ઈ 2 ગ્રામ છે જ્યારે ઓક્સિજન જે છે ઈ કેટલા ગ્રામ છે 16 ગ્રામ પર મોલ જેટલો છે યસ આવું આપણે એનાલિસિસ છે ઈ કરતા હતા અને પછી આપણે હાઇડ્રોજન ની ટકાવારી શોધવી હોય તો કેવી રીતે કરતા હતા તો કે ભાઈ હાઇડ્રોજન જે H2O જે છે પાણી એનું કુલ વજન કેટલું છે તો કે ભાઈ કુલ વજન છે 18 તો 18 એ 100% હોય 18 એ 100% હોય તો હાઇડ્રોજન જે 2 ગ્રામ છે તો 2 ગ્રામે કેટલા ટકા થાય તો આપણે શું કરતા હતા કે ભાઈ 2 ગુણ્યા 100 ભાગ્યા 10 જે ટકાવારી પ્રમાણ આવે છે એવી જ રીતે પાણીનું કુલ દળ 18 18 એ 100% થાય તો ઓક્સિજન કેટલા ગ્રામ છે 16 ગ્રામે કેટલા ટકા થાય તો 16 ગુણ્યા 100 ભાગ્યા 16 બરાબર જે જવાબ આવે તે તો આવી રીતે આપણે ટકાવારી પ્રમાણ જે છે એને શું કરતા હતા શોધતા હતા તો અહીંયા આગળ માની લો કે પ્રયોગશાળાની અંદર હવે તમને કોઈ કાર્બનિક પદાર્થ છે એ આપી દેવામાં આવ્યો અને આ કાર્બનિક પદાર્થ તમે જાણતા નથી કયો છે એટલે કે અજ્ઞાત પદાર્થ છે તમારા માટે જો પદાર્થ કયો છે એ તમે જાણતા હો તો વાંધો નહોતો તો આ પાણી ઘોડે છે એ તમે શું કરતા દળ શોધી નાખે તેનો દળ શોધી નાખતે ટકાવારી પ્રમાણ સરળતાથી મળી જાય પણ અહીંયા પદાર્થ કેવો છે અજ્ઞાત પદાર્થ છે અને અજ્ઞાત પદાર્થની અંદર તમે દળ છે એ જાણતા નથી એટલે હવે આપણે કોઈ બીજી પદ્ધતિની મદદથી આણ્વીય દળ છે એને શું કરવું પડશે શોધવું પડશે બરાબર એટલે કોઈ પણ આણ્વીય દળ નહીં પણ કોઈ પણ બીજી પદ્ધતિ દ્વારા છે એ પદાર્થનું દળ છે એ આપણે શું કરવું પડે શોધવું પડે અને આ દળ અન્ય પદ્ધતિ દ્વારા જે ટકાવારી પ્રમાણ શોધવાની રીત જે છે તત્વ કોઈ પણ સંયોજનની હાજર તત્વોની તો એને કેવી પદ્ધતિ કહેવાય છે તો કે ભાઈ ભારાત્મક પૃથક્કરણ છે એ કહેવાય અથવા તો આના માટે એક બીજો શબ્દ પ્રયોગ પણ થાય છે આને માત્રાત્મક પૃથક્કરણ પણ કહેવાય છે માત્રાત્મક પૃથક્કરણ તરીકે પણ ઓળખવામાં આવે છે માત્રાત્મક એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે કેટલા પ્રમાણમાં જે તે તત્વ હાજર છે તો માની લો કે કોઈ તમને અજ્ઞાત પદાર્થ આપી દીધો તો અજ્ઞાત પદાર્થમાં તમને એવું પૂછે કે ભાઈ કાર્બન છે એ કેટલા ટકા હાજર છે એ શોધીને આપો રેડી તો આવી રીતે જુદા જુદા તત્વો માટે તમને પૂછવામાં આવે તો આપણે સૌથી પહેલા છે એ કાર્બન અને હાઇડ્રોજનના વિષય છે એ વિચારીએ કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન તત્વના પરિમાપન માટેની પદ્ધતિ અને એના સિદ્ધાંતની ચર્ચા છે એ કરો તો આપણે પ્રશ્ન અહીંયા આગળ લખી શકીએ કે ભાઈ કાર્બનિક સંયોજનમાં હાજર કાર્બન અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન તત્વના પરિમાપન માટેની પદ્ધતિ અને એના સિદ્ધાંતની ચર્ચા કરો ચાલો ધ્યાન દઈએ તો સૌથી પહેલા અહીંયા આગળ કોઈ પણ અજ્ઞાત પદાર્થ તમને પ્રયોગશાળામાં આપી દેવામાં આવ્યો છે એવું તમારે ધારી લેવાનું એ પદાર્થનું અણુસૂત્ર અથવા એ પદાર્થ કયો છે એ પણ તમને ખબર નથી અને હવે આવા અજ્ઞાત પદાર્થ જે છે એની અંદર રહેલા કાર્બન અને હાઇડ્રોજનનું આપણે પ્રમાણ છે એને શું કરવું છે શોધવું છે બરાબર ચાલો તો કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ શોધવા માટે કઈ ટેકનિક યુઝ કરવામાં આવે છે અને એમાં કયા પ્રકારની રચના હોય છે એ પહેલા આપણે અહીંયા આગળ જોઈ લઈએ તો અહીંયા આગળ એની એક આકૃતિ છે એ હું મૂકું છું એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર અહીંયા આગળ કેવા પ્રકારની ટેકનિક્સ જે છે એનો યુઝ કરવામાં આવે છે ચાલો અહીંયા આગળ તમને બધાની આકૃતિ છે એ એક સરસ મજાની દેખાતી છે બરાબર તો આકૃતિમાં જે તમને દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે સાધનોની ગોઠવણી છે એ કરવામાં આવે જુઓ બોર્ડ માટે આ જરૂરી નથી ઓકે આ આકૃતિની જરૂર નથી કાંઈ આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી ખાલી જાણકારી માટે છે ઓકે એટલે અહીંયા લખી નાખું છું કે માત્ર જાણકારી માટે આ રચના છે એ તમને આપવામાં આવી છે હવે જુઓ સમજવાનો પ્રયત્ન કરજો અહીંયા આગળ તમને આકૃતિની અંદર જુદા જુદા સાધનો જે દેખાય છે એ પ્રમાણે સાધનોની ગોઠવણી છે એ કરવામાં આવે અને અહીંયા તમને જેમ દેખાય છે એમાં પ્લેટિનમની બનેલી ક્રુસિબલ જે છે ઓકે આ ક્રુસિબલમાં કાર્બનિક પદાર્થનું વજન કરીને મૂકવામાં આવે જો આણ્વીય દળની વાત નથી કરતો વજનની વાત કરું એટલે અહીંયા આગળ જે આ તમને ક્રુસિબલ દેખાય છે ક્રુસિબલની અંદર તમને જે પદાર્થ અજ્ઞાત આપવામાં આવ્યો છે એ કાર્બનિક સંયોજનનું તમારે શું કરી નાખવાનું ચોક્કસ વજન કરી નાખવાનું વજન કાંટાની મદદથી
અને એ વજન કાંટાની મદદથી કરેલું ચોક્કસ વજન છે એ આ ક્રુસિબલની અંદર તમારે લેવાનું અને એ વજન જે છે એને આપણે કહી દઈએ ફોર એક્ઝામ્પલ એમ રેડી ત્યાર પછી કોપર ઓક્સાઇડ એની સાથે વધુ ઓક્સિજનની હાજરીમાં આને શું કરવામાં આવે બાળવામાં આવે ઓકે એટલે અહીંયા આગળ શું થાય છે કે અહીંયા આગળથી તમે જોઈ શકતા હશો કે સતત ને સતત છે એ ઓક્સિજનનો મારો છે એ ચાલુ રાખવામાં આવ્યો છે એટલે કે શુષ્ક હવા અથવા તો ઓક્સિજન છે એ દાખલ કરવામાં આવે આગળ જતા કોપર ઓક્સાઇડની જે પેલેટ્સ છે એની અંદરથી શું થશે તો કે કોપર ઓક્સાઇડની જે પેલેટ્સ છે એ પેલેટ્સની અંદરથી આ બધો જે વાયુ બંધ ઉત્પન્ન થશે જે કાર્બનિક સંયોજન બળશે એટલે એ બધો પદાર્થ છે એ આગળ ગતિ કરતો કરતો જશે બરાબર તો અહીંયા આગળ રિએક્શન છે એ શું થાય રિએક્શન છે એ સામાન્ય રીતે અહીંયા એવી બનતી હોય કે ભાઈ માની લો કે તમને જે કાર્બનિક સંયોજન આપવામાં આવ્યું એમાં કાર્બન છે એ એક્સ જેટલો અને હાઇડ્રોજન છે એ વાય જેટલો હાજર છે આ એક જનરલ પ્રક્રિયા લખું છું અને ઓક્સિજન જે છે એ કેટલો આપવામાં આવ્યો તો કે એક્સ પ્લસ વાય બાય ફોર જેટલો ઓક્સિજન છે એ માની લો કે પસાર કરવામાં આવ્યો તો કાર્બનમાંથી શું બને છે કાર્બન ડાયોક્સાઇડ છે એ બને કેટલો બને તો કે એક્સ સ્મોલર જેટલો છે એ બને અને પાણી કેટલું બનશે તો કે વાય બાય ટુ જેટલું શું બનશે પાણી બનશે બરાબર તો આ એક આખી રાસાયણિક પ્રક્રિયા થઈ જે કાર્બનિક પદાર્થનું દહન થશે ને ત્યારે બનશે બરાબર આ પ્રક્રિયા જે છે એને કેવી પ્રક્રિયા કહેવાય સામાન્ય પ્રક્રિયા છે એ કહેવાય જનરલ પ્રક્રિયા હવે માની લો કે તમને જે કાર્બનિક સંયોજન છે એ આપવામાં આવ્યું છે એ કાર્બનિક સંયોજનમાં અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ એવું લઈ લઈએ સી ટુ એચ ફોર છે તો અહીંયા આગળ શું થઈ જશે એક્સ એટલે કેટલા લેવાના બે વત્તા વાય એટલે કેટલા લેવાના ફોર એને ડિવાઇડેડ બાય ફોર ઇન્ટુ શું આવશે ઓ ટુ ખ્યાલ આવ્યો એવી જ રીતે અહીંયા આગળ શું આવશે બે મોલ ઓફ CO2 વત્તા વાય એટલે ફોર બાય ટુ ઇન્ટુ એચ ટુ ઓ એક સમીકરણ બની ગયું આનું સાદું રૂપ છે એ આપી દીધું એટલે શું થઈ જશે તો કે સી ટુ એચ ફોર વત્તા અહીંયા આગળ શું થશે તો કે ભાઈ આ ચાર ચાર ઉડી જશે એટલે એક એટલે કે થ્રી મોલ ઓફ ઓ ટુ વિલ ગીવ શું આવશે ટુ મોલ ઓફ CO2 પ્લસ ટુ મોલ ઓફ વોટર મોલેક્યુલ તો તમે જુઓ સમીકરણ છે એ તૈયાર થઈ ગયું એટલે મીન્સ કે અહીંયા આગળ જે રિએક્શન થાય છે ને કઈ થાય છે અહીંયા બતાવ્યું કે ભાઈ જ્યારે અહીંયા આગળ આ ક્રુસિબલ બનેલી છે પ્લેટિનમની આ પ્લેટિનમની ક્રુસિબલમાં ચોક્કસ વજન કરેલો તમે શું લીધો તમને આપવામાં આવ્યો તો એ કાર્બનિક પદાર્થ જુઓ પેલા મગજમાં એ રાખજો કે આપણે શું શોધીએ છીએ આપણે શોધીએ છીએ તમને આપવામાં આવેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થમાં કાર્બનના કેટલા ટકા છે અને હાઇડ્રોજનના કેટલા ટકા છે મીન્સ કે કેટલા ટકા કાર્બન હાજર છે અને કેટલા ટકા હાઇડ્રોજન હાજર છે એ શોધવા આપણે જઈ રહ્યા છીએ એ શોધવા માટે આપણે અહીંયા આગળ યોગ્ય પ્રકારે સાધનોની ગોઠવણી સાધનોની ગોઠવણીમાં પ્લેટિનમની ક્રુસિબલમાં કાર્બનિક સંયોજન જે છે એનું ચોક્કસ વજન કરીને લીધું એ ચોક્કસ વજન આપણે કહી દીધું ફોર એક્ઝામ્પલ એમ જેટલું છે અને અહીંયા આગળથી શું દાખલ કરવામાં આવ્યું ઓક્સિજન દાખલ કરવામાં આવે છે હવા એટલે ઓક્સિજન ઓક્સિજનની મદદથી એને બાળવામાં આવે કાર્બનિક પદાર્થનું દહન કરવામાં આવે દહન કરવામાં આવે પ્લસ સાથે સાથે વચ્ચે હું રાખવામાં આવ્યો છે કોપર ઓક્સાઇડ યસ હવે શું થાય છે તો કે દહન કરો એટલે બને છે બે વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બન્યા છે એ ધીમે ધીમે કરતા આગળ વધે પહેલા છે એ યુ આકારની એક કાચની બનેલી નળી જેમાં નિર્જળ CaCl2 ભેરો છે એમાંથી પસાર કરવામાં આવે બરાબર તો જ્યારે CaCl2 ના દ્રાવણમાંથી જે CO2 બન્યો છે તે અને જે પાણી બન્યું છે તે પસાર થશે એટલે આની અંદર પાણીનું શોષણ થઈ જાય આ નળીમાં કોનું પાણીનું શું થઈ જાય શોષણ થઈ જાય કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ શકતો નથી એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ આગળ ચાલે અને એ કાર્બન ડાયોક્સાઇડ હવે કોની અંદર શોષાય આની અંદર KOH ના દ્રાવણની યુ આકારની નળી જે બનાવેલી છે એ યુ આકારની નળીમાં કોનું શોષણ થાય CO2 જો CaCl2 નું દ્રાવણ કેલ્શિયમ ક્લોરાઇડ નું દ્રાવણ પાણીનું શોષણ કરી શકે છે કાર્બન ડાયોક્સાઇડનું નહીં જ્યારે KOH નું દ્રાવણ જે છે એ કોનું શોષણ કરી શકે છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી શકે છે અને હજી વધારાનો ઓક્સિજન હોય અહીંયાથી શું નીકળી જાય બહાર નીકળી જાય રેડી તો આ રીતની એક ચોક્કસ પ્રકારની ગોઠવણી છે એ કરવામાં આવે છે તો અહીંયા આગળ આપણે સાથે સાથે લખી શકીએ કે ભાઈ યુ આકારની કાચની નળી એની અંદર કેનું દ્રાવણ ભરવામાં આવ્યું છે નિર્જળ CaCl2 એમાં કોનું શોષણ થાય છે તો કે પાણીની વરાળ જે બની છે એનું શોષણ થાય
બીજી એક યુ આકારની કાચની નળી જે છે એ વાપરવામાં આવી છે જેમાં કોનું દ્રાવણ ભર્યું છે કેવો એચ નું દ્રાવણ ભર્યું છે આ કેવો એચ ના દ્રાવણમાં કોનું શોષણ થાય છે દીકરાઓ તો કે કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ થાય છે અને વધારાનો ઓટુ છે એ શું થઈ જશે બહાર નીકળી જશે બરાબર તો આ રીતે અહીંયા આગળ શું થયું તો કે અહીંયા આગળ ઘટના છે એ બની કે H2O અને CO2 ને છૂટા પાડવાની હવે જોજો અહીંયા આગળ જે યુ આકારની પહેલી નળી હતી ઓકે યુ આકારની પહેલી કાચની નળી કે જેની અંદર શું ભરવામાં આવ્યું હતું CaCl2 આ CaCl2 અને KOH આ બંને છે ને એનું ચોક્કસ વજન જ પહેલેથી ભરવામાં આવ્યું હોય ચોક્કસ વજન કરી ભરવામાં આવે છે કારણ કે ચોક્કસ વજન કર્યા પછી ભર્યા તો ફાયદો શું તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે H2O અથવા CO2 એનું શોષણ થાય બરાબર ત્યારબાદ ફરીથી પાછું એનું વજન કરવામાં આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલો H2O અને CO2 છે એનું શોષણ થયું હોય છે સમજ પડી H2O અને CO2 નું જે શોષણ થયું છે વધારાનું એ આપણને ખબર પડી જાય એટલા માટે અહીંયા ચોક્કસ વજન કરીને પહેલેથી ભરે હવે માની લો કે આપણને વજન ફરીથી કરતા છે એ મળ્યું દળ તો આપણે એને કહી દઈએ M1 ગ્રામ અને CO2 વાળી નળીનું દળ કરતા જે દળ મળ્યું એને આપણે કહી દઈએ M2 ગ્રામ સમજ પડી એટલે આપણને શું મળી ગયું અહીંયા આગળ H2O નું દળ મળી ગયું અને CO2 નું દળ મળી ગયું જો શું મેં કીધું કે અહીંયા આગળ નળીમાં જે CaCl2 ભરવામાં આવે એનું દળ પહેલેથી માપી લીધું હોય KOH નું દળ જે છે એ પહેલેથી માપી લીધું હોય હવે આમાંથી H2O અને CO2 પસાર થાય એટલે H2O નું શોષણ છે આની અંદર થશે H2O નું શોષણ થાય એટલે આનું દળ વધશે એટલે ફરીથી દળ માપવામાં આવે એ દળમાંથી પહેલાનું દળ બાદ કરો એટલે પાણીનું દળ મળી જાય કેટલું શોષણ હતું એ આ નળીની અંદર KOH નું દળ પહેલા માપેલું હોય ફોર એક્ઝામ્પલ એમ જેટલું પછી CO2 શોષાયા બાદ દળ મળે છે M1 જેટલું તો આ જે અંતે દળ મળ્યું એમાંથી શરૂઆતમાં દળ હતું એને બાદ કરી નાખે એટલે હું મળી જાય તો કે ભાઈ કેટલો CO2 વાયુ છે એનું શોષણ થયું હશે તો એ જે આપણને દળ મળે છે એ દળને આપણે અહીંયા આગળ શું કરી લઈએ માપી લઈએ તો મને પાણીનું દળ મળી ગયું ફોર એક્ઝામ્પલ M1 ગ્રામ અને CO2 નું દળ મળી ગયું ફોર એક્ઝામ્પલ M2 ગ્રામ તો હવે માની લો કે મારે હાઇડ્રોજન નું ટકાવારી પ્રમાણ છે એ શોધવું હોય તો હવે આના ઉપરથી હું કરું છું ચાલો ધ્યાન દેજો હાઇડ્રોજન નું ટકાવારી પ્રમાણ હવે હાઇડ્રોજન નું જો ટકાવારી પ્રમાણ શોધવું હોય તો તમારે લોકોએ શું કરવાનું ચાલો ધ્યાન દેજો હાઇડ્રોજન એટલે કે H2 ના સ્વરૂપમાં આપણને મળ્યો તો હાઇડ્રોજન નું દળ કેટલું 2 ગ્રામ છે એટલે સંયોજન અણુ નું દળ લઈ લેવાનું 2 ગ્રામ એને ગુણ્યા H2O નું દળ જે મળ્યું તે M1 એને ગુણ્યા 100 અને ડિવાઇડેડ બાય છે એ શું આવશે તો કે પાણીનું કુલ દળ કેટલું થાય 18 અને એને ગુણ્યા શરૂઆતમાં પદાર્થનું દળ તમે જે ક્રુસિબલમાં લીધું હતું તે એટલે કે M તો અહીંયા આગળ આપણે જે M દળ લીધું હતું તમને બધાને ખ્યાલ છે ક્રુસિબલની અંદર બરાબર એ M દળ ડિવાઇડેડની અંદર છે એ આવે તો આવી ગણતરી છે એ તમે કેલ્ક્યુલેશન મૂકો એટલે તમને શું મળી જાય કે આપેલ કાર્બનિક પદાર્થમાં કેટલા ટકા હાઇડ્રોજન હાજર છે બરાબર એની ખબર આપણને પડી જાય તો અહીંયા આગળ એક વસ્તુ કોમન છે યાદ રાખજો એક વસ્તુ કઈ કોમન છે ખબર છે કે આ બધા રિએક્શન ની અંદર બધા સમીકરણ ની અંદર આ 100/m તો આવશે જ તે યાદ રાખજો બરાબર આ છે ને દરેક સમીકરણમાં કોમન આવશે સમીકરણો જે બનશે ને એમાં પછી જે તત્વનું ટકાવારી પ્રમાણ શોધતા હો દાખલા તરીકે હાઇડ્રોજન નું શોધો છો તો હાઇડ્રોજન નું દળ ઉપર હવે હાઇડ્રોજન કયા ફોર્મમાં મળ્યો તો કે પાણીના ફોર્મમાં એટલે પાણીનું દળ નીચે પછી અહીંયા M1 એટલે કોણ તો કે પાણીનું દળ કેટલું મળ્યું વજન કરતા કેટલો પાણી બન્યું એ ઉપર આવે અંશમાં બરાબર તો આ વસ્તુ અમુક વસ્તુ દરેક સમીકરણમાં કોમન આવશે એટલે તમને યાદ રાખવામાં બહુ મુશ્કેલી પડશે નહીં દાખલા તરીકે હું તમને હવે એમ કહું કે ભાઈ અહીંયા આગળ આપણે હવે કાર્બન નું ટકાવારી પ્રમાણ છે એ શોધવું છે કોનું કાર્બન નું ટકાવારી પ્રમાણ તો ચાલો કાર્બન નું દળ છે એ કેટલું થાય 12 થાય કાર્બન કયા સ્વરૂપમાં મળ્યો CO2 તો CO2 નું દળ કેટલું થાય 44 CO2 છે એ કેટલા ગ્રામ મળ્યો તો કે M2 ગ્રામ મળ્યો અને હમણાં મેં કીધું એમ કે 100/m છે એ લગભગ મોસ્ટ ઓફમાં છે એ કેવું આવે કોમન આવે સમજ પડી તો અહીંયા આગળ છે એ મારે લખવું હોય તો શું લખી શકાય અહીંયા આગળ બંને સમીકરણ માટે લખી શકાય
M1 અને M2 જે છે એ શું છે તો કે ઉત્પન્ન થયેલ પાણી અને CO2 નું શું છે એ દળ છે એવી જ રીતે કેપિટલ M છે એ શું છે તો કે કેપિટલ M સોરી સ્મોલ M જે છે એ ખાલી M છે એ શરૂઆતમાં ક્રુસિબલ શરૂઆતમાં ક્રુસિબલમાં લીધેલ શરૂઆતમાં ક્રુસિબલમાં લીધેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થનું ચોક્કસ દળ છે બરાબર તો જે આપણે શરૂઆતમાં અજ્ઞાત દળ લીધું હતું તે છે તો આ રીતે આપણે સરળતાથી કાર્બન અને હાઇડ્રોજન જે છે એનું ટકાવારી પ્રમાણે શોધી શકીએ અહીંયા આગળ આ બે સૂત્ર છે એ મેઇન છે યાદ રાખજો આ હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ શોધવા માટેનું અવળું આ સમીકરણ બરાબર અને એવી જ રીતે કાર્બનનું ટકાવારી પ્રમાણ શોધવા માટેનું આ સમીકરણ જે છે આ બંને સમીકરણ મેઇન છે એના આધારે આપણે દાખલાઓ છે અને ગણવાના આવશે બરાબર ચાલો દાખલા તરીકે આપણે એક દાખલો છે એ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે અહીંયા આગળ ટકાવારી પ્રમાણને બધું શોધી શકાય ચાલો ધ્યાન દેશું દાખલાઓ તો બહુ સિમ્પલ છે ચાલો અહીંયા આગળ એક તમને દાખલો આપ્યો છે રકમને મૂકી જો રકમની અંદર તમને શું કીધું છે કે ભાઈ સામાન્ય રીતે અહીંયા આગળ રકમમાં કીધું છે કે 0.246 ગ્રામ કાર્બનિક સંયોજન એટલે આપણે એમ લઈ લઈએ જે શરૂઆતમાં લીધું છે તે 0.246 ગ્રામ કાર્બનિક પદાર્થ એનું દહન કરતા કાર્બન છે એ કેટલો મળ્યો તો કે 0.198 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ થઈ આપણે ફોર એક્ઝામ્પલ એને કહી દઈએ એમ ટુ એટલો મળ્યો 0.198 ગ્રામ સીઓ ટુ છે એ મળ્યો અને એમ વન આપણે કહી દઈએ પાણીને તો 0.114 ગ્રામ જેટલું છે એ શું મળ્યું પાણી મળ્યું તો તમને શું કીધું છે કે કાર્બનના ટકા છે એ શોધો અને બીજું શું શોધવાનું છે હાઇડ્રોજનના ટકાવારી પ્રમાણ છે એ શોધો જે તમને કાર્બનિક પદાર્થ આપ્યો હતો એમાં તો ચાલો સૌથી પહેલા છે એ આપણે હાઇડ્રોજનના ટકા છે એ શોધીએ ચાલો હમણાં થોડી વાર પહેલા મેં સૂત્ર બનાવીને આપ્યું હાઇડ્રોજનનું દળ કેટલું 2 હાઇડ્રોજન કયા ફોર્મમાં મળતો હતો પાણીના ફોર્મમાં એટલે છેદમાં 18 એમ વન દળ છે એ પાણીનું મળ્યું કેટલું એ અહીંયા આવી ગયું આપણને આપી દીધું છે બરાબર અને એને ભાઈ એને ગુણ્યા છે એ શું કરવાનું આવતું હતું 100/n એ બધામાં કોમન છે રેડી હવે બધી કિંમત ખાલી મૂકી દઈએ તો 2/18 એને ગુણ્યા એમ વન એટલે 0.1014 એને ગુણ્યા 100 એમ એટલે કુલ કાર્બનિક પદાર્થનું દળ આ બધી જ કિંમતો આપણે મૂકી દીધી ભાઈ આ બધી જ કિંમતો મૂકી દેતા આપણને હાઇડ્રોજનના ટકા મળે છે કેટલા તો કે 4.56% એવી જ રીતે માની લો કે આપણે કાર્બનના ટકા છે એ શોધવા છે તો કાર્બનનું દળ કેટલું આવે 12 કાર્બન કયા અવસ્થામાં મળે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય 44 એને ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થયો હતો તો કે એમ ટુ જેટલો અને 100/m છે એ બધામાં કોમન આવે એટલે હવે અહીંયા કિંમતો મૂકતા જઈએ તો 12/44 × m2 એમ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થયો છે તો કે 0.198 તો 0.198 એને ગુણ્યા 100 શરૂઆતમાં કાર્બનિક પદાર્થ કેટલો લીધો હતો ક્રુસિબલમાં તો કે 0.246 આનો સાદુરૂપ છે એ આપીએ એટલે જવાબ આપણને કેટલો મળે છે તો કે 21.95% રેડી તો આ કાર્બનનું ટકાવારી પ્રમાણ અને આ હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ છે એ આપણને મળી ગયું ખ્યાલ આવ્યો આટલી સિમ્પલ ગણતરી છે બોલો આવડશે જરા પણ અઘરું નથી આની તો આ આપણે કોની વાત કરી કાર્બન અને હાઇડ્રોજનના ટકાવારી પ્રમાણની વાત કરી કે કોઈ કાર્બનિક સંયોજન તમને આપી દેવામાં આવ્યું હોય અને એ કાર્બનિક સંયોજનમાં માની લો કે ભાઈ કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન છે એ હાજર છે પણ કેટલા ટકા હાજર છે તો આવી રીતે શોધી શકાય કાર્બન અને હાઇડ્રોજન છે એનું ટકાવારી પ્રમાણ છે એ શોધ્યા પછી આપણે આગળની પદ્ધતિ ઉપર છે એ જઈએ કે ભાઈ નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ ઓકે કે ભાઈ માની લો કે તમને કોઈ અજ્ઞાત પદાર્થ છે એ આપી દેવામાં આવ્યો અને એ અજ્ઞાત પદાર્થમાં કોણ હાજર છે નાઇટ્રોજન તો નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ કેવી રીતે શોધી શકાય ઓકે તો નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ શોધવા માટે બે પ્રકારની પદ્ધતિઓ છે ઓકે
प्रकारनी पद्धतिओ छे। एक पद्धति छे ने एने केवी पद्धति कहेवाय छे? ड्यूमा पद्धति। ओके, अने बीजी पद्धति छे ने एने केवी पद्धति कहेवाय छे? जेलदाहल पद्धति तरीके ओळखवामां आवे छे। तो आ बे पद्धतिनी मददथी आपणे अज्ञात कार्बनिक पदार्थना नाइट्रोजननुं टकावारी प्रमाण जे छे एने शुं करी शकीए? शोधी शकीए। तो आपणे आमांथी सौथी पहेली पद्धति एटले के कया प्रकारनी? तो के ड्यूमा पद्धति छे एने समजवानो प्रयत्न करीए। चालो ध्यान देशुं। तो ड्यूमा पद्धति द्वारा ओके नाइट्रोजन नु टकावारी प्रमाण शोधवुं एना विषय आपणे समजीए के भाई अज्ञात पदार्थ तमने आपी दीधो छे प्रयोगशाळामां अने अज्ञात पदार्थमां केटला टका आवे नाइट्रोजन हाजर छे। आना माटेनी साधनोनी गोठवणी छे ई हुं तमने जराक बतावी दऊं એટલે તમને લોકોને આઈડિયા આવે કે ભાઈ સાધનો છે એની ગોઠવણી। આ સાધનોની ગોઠવણી ફરી પાછી હું તમને કહી દઉં માત્ર શેના માટે છે? જાણકારી માટે છે દીકરાઓ, બરાબર। તો જો અહીં આગળ એક સાધનોની ગોઠવણી દર્શાવતી આકૃતિ છે એ તમને બધા દેખાતી હશે, બરાબર। તો અહીંયા આગળ આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? આ પદ્ધતિની અંદર સામાન્ય રીતે नाइट्रोजन धरावतो एवो अज्ञात कार्बनिक पदार्थ ने कार्बन डायोक्साइड ना वातावरण में कोपर ऑक्साइड नी हाजरी में अथवा कोपर ऑक्साइड साथे गरम करवामां आवे। तो तमने जे अज्ञात कार्बनिक पदार्थ आपी दीधो छे जेमां कोनी हाजरी छे? नाइट्रोजन हाजर छे। आने केवी रीते? तो के CO2 ना वातावरण में અને કોની સાથે ગરમ કરવામાં આવે છે? કોપર ઓક્સાઇડ સાથે। એટલે શું બને છે? તો કે નાઇટ્રોજન બને છે। રેડી, જો અહીંયા આગળ છે એ તમને દેખાતું હશે કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અહીંયા આગળથી દાખલ થયો। યસ, CuO ની જાળી CuO વત્તા કાર્બનિક પદાર્થ અહીંયા રાખવામાં આવ્યો છે વચ્ચે, બરાબર। પછી અશુદ્ધ CuO રાખવામાં આવ્યું છે, રિડક્શન પામેલી કોપરની જાળી રાખવામાં આવી છે અને પછી અંતે નાઇટ્રોજન છે એ ઉત્પન્ન થાય છે। દીકરાઓ, નાઇટ્રોજન છે એ ગેસ છે, એટલે નાઇટ્રોજન ગેસને આવી રીતે ખાસ પ્રકારનું સાધન, બરાબર, કે જેમાં મર્ક્યુરીનું સીલ લગાવેલું હોય નીચે, બરાબર, અને અહીંયા મર્ક્યુરી ભરેલું ચોક્કસ પ્રકારનું દ્રાવણ છે અહીંયા આગળ ભરવામાં આવ્યું છે અને દ્રાવણમાં ઉપર તરફ નાઇટ્રોજન જે છે એને શું કરવામાં આવે? એકઠો કરવામાં આવે। એટલે અહીંયા આગળ તમે જુઓ ને તો આ દ્રાવણની ઉપર આ નાઇટ્રોજન છે એ મળે છે। ઓકે, અહીંયા નીચે મર્ક્યુરી શું કામ રાખવામાં આવે? કારણ કે નાઇટ્રોજન છે એ જેમ જેમ અહીંયા ઉપરની તરફ છે એ ભેગો થતો જાય ને એમ એમ અહીંયા પ્રેશર લગાડતો જાય ઉપર તરફ, આ સપાટી ઉપર આ પ્રેશર લગાડે ને એટલે આ મર્ક્યુરી છે એ આમાંથી ઉપર ચડે। આને નાઇટ્રોમીટર કહેવાય, આ સાધનનું નામ છે અને શું કહેવાય? નાઇટ્રોમીટર કહેવાય। એટલે આ નાઇટ્રોમીટર છે એ બતાવે કે કેટલો નાઇટ્રોજન છે એ ભેગો થયો છે, કારણ કે બહુ નાઇટ્રોજન ભેગો થઈ જાય પછી બ્લાસ્ટ થઈ જાય એટલે। તો રિએક્શન છે એ શું થઈ? તમને આપવામાં આવેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થ જેમાં નાઇટ્રોજન હાજર છે, હવે તમને ખબર નથી કયો પદાર્થ છે, આ અજ્ઞાત કાર્બનિક પદાર્થ કે જેમાં નાઇટ્રોજન હાજર છે અને કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં કોપર ઓક્સાઇડ સાથે શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે એટલે શું બને છે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વાયુ છે એ પ્રાપ્ત થાય। ચાલો આની રિએક્શન છે એ આપણે લખીએ, બહુ ઇન્ટરેસ્ટિંગ રિએક્શન છે। આની રિએક્શન છે એ આપણે લખીએ તો અહીંયા આગળ તમને આપ્યું છે કે ભાઈ માની લો કે કાર્બનિક પદાર્થમાં CX જેટલો, H છે એ Y જેટલો અને નાઇટ્રોજન છે એ Z જેટલો હાજર છે, તો આનું રિએક્શન છે એ કોની સાથે થયું? CuO સાથે। કેટલા પ્રમાણમાં થશે? તો કે ભાઈ 2X વત્તા Y બાય 2 જેટલા પ્રમાણમાં CuO સાથે રિએક્શન। શું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે વત્તા વાય બાય ટુ જેટલો પાણી છે એ ઉત્પન્ન થશે વત્તા ઝેડ બાય ટુ જેટલો નાઇટ્રોજન ઉત્પન્ન થશે અને વત્તા 2x વત્તા વાય બાય ટુ જેટલો શું બનશે? ઉપર બનશે, બરાબર। તો અહીંયા આગળ આ બંને ઘટક તો બનવાના જ છે કારણ કે કાર્બનિક સંયોજન હોય તો એમાં કાર્બન હાજર જ હોય અને હાઇડ્રોજન હાજર હોય, એટલે કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન માંથી પાણી એ તો બનવાનું જ છે, પરંતુ મેઇન આપણા માટે આ છે Z/2 જેટલો હું બનો નાઇટ્રોજન બનો। રેડી,
नाइट्रोजन जो मिलो शु मापी लेवानुं कद मापी लेवानुं जो अहींया वजन नहीं मपाय कारण के नाइट्रोजन जो है ई गैस छे वायु छे वायुनुं दळ नहीं छे વાયુનું શું માપવું પડે કદ માપવું પડે કે ભાઈ VML જેટલું કદ છે એ કોનું છે નાઇટ્રોજનનું બન્યું છે બરાબર એટલે અહીંયા આગળ જે નાઇટ્રોમીટરમાં ઉપર નાઇટ્રોજન જે ભેગો થાય છે એનું શું માપી લેવાનું કદ માપી લેવાનું આવે સામાન્ય રીતે છે એ તમે જોવા જાવ તો અહીંયા આગળ રિએક્શનમાં તમને એવું કીધું છે કે અલ્પ માત્રામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો પણ બને છે परंतु निपटता वायु मिश्रण ने गरम तांबा ना तार ऊपर की प्रसार करता नाइट्रोजन ऑक्साइड नु नाइट्रोजन मा हु થઈ જાય છે રિડક્શન થઈ જાય છે એટલે અહી આપણે એવું લખી શકીએ કે નાઇટ્રોજન ના શું બને છે ઓક્સાઇડ ઈ બને છે ઓકે નાઇટ્રોજન ના ઓક્સાઇડ બને છે પણ એને કોના ઉપર થી પ્રસાર કરવાનું ઉપર ના ગરમ ટુકડા ઉપર થી પ્રસાર કરવાનું ગરમ ટુકડા ઉપર થી પ્રસાર કરો એટલે નાઇટ્રોજન નો ઓક્સાઇડ છે એનું રિડક્શન થઈ જાય છે એની અંદર નાઇટ્રોજન માં બરાબર તો આ રીતે નાઇટ્રોજન જે છે એ આપણને શું થશે પ્રાપ્ત થશે તો આ રીતે આપણે આ ઘટના છે એને સમજી શકીએ